અમારી જગ જૂની અને અમારો ગઢ જૂનો ગિરનાર એમાં હવજડા હવજડા હે જળ પીએ એ અમારા નમણા ઇનર ને ના યોદ્ધાઓ ક્ષત્રિયો જયારે યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે કેવી રીતે લડતા હોય વીરસ્તુ થોડું છેલ્લે વર્ણન કરી દઉં. અકબરુદ્દીન ઓવિસી એમ જાહેરમાં કહેતો હોય 15 મિનિટ કે લીએ પોલીસ કો હટા દો તો એસા કર દેંગે વેસા કર દેંગે જેથી આવું વીરરસ ચાલુ કર્યું મારા દેશના યુવાન ને ઉભા કર્યા ને તેથી ગોરખોદિયાના પેટના પાકિસ્તાનમાં કોઈ હંગરશે નહીં. આ તો હજી અમે हमारा देश प्यार का देश है, हम कायर नहीं है. हम जब पैदा होते हैं हमारी माँ हमें जन्म देती है तब वो बोलती है क्या कहती है. पछी राणो प्रताप होय, शिवाजी होय, नाथो मोढवाड़ियो होय, नागाजन सिसोदियो होय के हरमण मुंजा होय भला मानस त्यारे जनेता शू कहते हो. प्रसूता की वेदना को सफल ही करी दे शीघ्र ठंडा कर माँ का पेट डंका बजवा दे तू. मर मिट जाना कहलाना मर्दाना पूत किंतु नहीं कालता रंच दिखलाना तू. पाछा पाँव दे के कुख माकी ना लदाना लेस बेरिन के बीच विजय झंडा फरका दे तू. कृत हाहाकार शत्रु सैन्य में महान हो ऐसा घमसान बेटा रन में मचवा दे तू. एवो जारे वक्त आयो त्यारे केवा गीतों हमें गावाना चाहिए बीजा बदा बंद पछी शू गावानु. देश प्यार का देश है, हम सब मिलके रहते हैं, पर किसी के मन में ऐसा है कि हम कायर हैं तो हम दिखा देंगे. धर्म त्यारे बसे,
ઘણા વાતો કરતા કટણે બાંધવાનો જમાનો નથી, શાંતિ રાખો, બાધાયની ઝઘડા ન કરાય. ઝઘડો જુદી વસ્તુ છે, પણ પેલા ક્રાંતિ હોય તો જ શાંતિ રહે, ન કરે આપણા ધાબે કોઈ પથારી કરી, તમે નીકળો અમને આ ફાવે છે. વાયડાય ન હોવી જોઈએ, વાયડાયમાં ક્રાંતિમાં ફેર છે પાછો. વાયડાય નહીં, વાયડાય જુદી વસ્તુ. વાયડાય કોને કહેવાય એનો નાનકડો દાખલો દઉં તમને. એક કરિયાણાનો વેપારી, એની દુકાનને ઓટે બેસીને એક જણો ટિફિન ખાવા ગયો. દુકાન બપોરને ટાણે ટિફિન લઈને, ઘેરેથી ટિફિન લઈને ગયો. ઓલા કરિયાણાવાળાને દુકાનના ઓટે બેસીને ટિફિન ખાધું, બીજે દિવસે આવીને ત્યાં ખાધું, ત્રીજે દિવસે આવીને ત્યાં ટિફિન ખાધું. કરિયાણાનો વેપારી ઘડીકમાં બોલે નહીં, હોની માજો નહીં છે, એટલે એને બે પાંચથી ભલે ખાય વિચારે ને, પણ પાંચ મેદી પછી કે ન રહેવાનું એનાથી, પછી તું કંઈક વધારે થઈ જાય. પછી એણે ધીરેક દિન કીધું કે તું તારા ઘરેથી ટિફિન લઈને આવ્યો, સામે જાડવાને છાંય બેસીને નથી ખાતો, બીજા કોઈની દુકાનને ઓટે બેસીને નથી ખાતો, મારી દુકાનને ઓટે બેસીને શું કામે ટિફિન ખાશો? ત્યારે ઓલો ટિફિન ખાવાવાળો બોલ્યો, એ કે તને ખબર પડે ને તું ઉધાર નથી દેતો તો હું ભૂખ્યો નથી મરી જતો, એમ તું ઉધાર નથી દેતો તો એ મને ખાવા મળી જાય છે, એટલે આ તને દેખાડવા ટિફિન લઈને અહીંયા આવીને ખાવ છું. આને વાયડાય કહેવાય, આ ક્રાંતિ નો કહેવાય. ક્રાંતિ તો બીજા માટે જેને કઈ કર્યું છે. મને વિદુર નીતિના બે સૂત્ર બહુ ગમે છે, અને હું સાંભળું છું નાના ભાઈ તમને અને બધાય ભાઈઓને હું ધન્યવાદ આપું છું કે ખૂબ દાન કરો છો, હારી સેવા બધાય ની આવું કરતા રહેજો, એટલે અમે તમારા માટે બોલશું. બાકી અમે એ ચારણો છીએ કે અમને બે ગલોફા પાનના ગલોફામાં પાન ભરાવી અને દુકાનને ઓટે દુકાનવાળાને આમ ઠપાટ મારીને કે જા પાનના પૈસા નથી દેવા, એને હાંગડું ફા કહેવાય, એની વાતોને ગીતો અમે કોઈ દી ધુવા નથી ગાયા. પણ સાહેબ બીજાના માટે, સમાજના માટે જે કરે છે એના માટે અમે આજ પણ એના માટે બોલવા માટે તૈયાર છીએ. બાકી કોઈ અમને એમ કે તમે અમારી એક દુઓ ગાઈ નાખજો, વાર્તા કરી નાખજો, એમ મેળ ન આવે, પણ આ રેવાય નહીં ત્યારે અમે આને બધાયના યાદ કરી છે, વાત પાકી છે. એટલે મને વિદુર નીતિના બે સૂત્ર બહુ સરસ ગમે છે. આપે વિદેશથી આવીને બધાય મિત્રો મળીને જુદા જુદા પ્રાંતમાં જ્યાં તમે પ્રોગ્રામ કરતા હશો આ હોવ, પણ આપ વતનમાં એમ છું ને એમાં એમના દાદા પરાત્પર બ્રહ્મની હારે સીધા વાતો કરે, નામ તો હું ભૂલી ગયો દાદાનું, ચતુર્ભુજ દાદા, ચતુર્ભુજ બાપા, એમણે જે અહીંયા તપસ્યા અને સાધના કરીએ છે, એ સાધના આજ મને તમને અહીં ભેળા કર્યા છે. ભલા માણસ એમને નથી થતું, તત્વગુર કોઈ દી ગળદી ન થાય છે. અમુક કેટલી પેઢીઓના પુન ભેળા થાય ત્યારે આવું તત્વ ત્યાં ઉતરતું હોય છે. અને આ પરિવારનો અને આપ બધાનો જે વિશ્વાસ બજરંગદાસ બાપા વિશે છે, આ શ્રદ્ધાની વાત છે. અને એટલે હું મારા પ્રોગ્રામમાં કાનાભાઈ કાયમ હમણાં કહું છું, હું હાવ હામી મસાલ લઈને આવેલો છું, અને તોય હજારો યુવાનો, હા લાખો યુવાનો સાંભળે છે એનો મને આનંદ છે. બાકી અમારાથી જેવી તેવી વાત કરાય નહીં, જેવું તેવું ગવાય નહીં, લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય કુળ વંતાથી કાનિયા. હું મારા પ્રોગ્રામો સાંભળતા છે એને ખબર છે, કાયમ પ્રોગ્રામમાં કહું છું કે અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની સંતોની આવી ફરમાઇશો આવશે ત્યાં સુધી જ પ્રોગ્રામો કરવા છે. બાકી અમને જે દી સનેડાની ફરમાઇશ આવે તે દી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ, એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષ આવા છે, અમારા દેશની સતી નારીઓ આવી છે, અમારા દેશના સંતો ચતુર્ભુજ બાપા જેવા અને બજરંગદાસ બાપા જેવા અને જલારામ બાપા જેવા છે, એ બધાય એવી એવી ફરમાઇશો આવે ત્યાં સુધી પ્રોગ્રામ. અમારું અમારું આ દેશની ધરતીનું ગીત નબળું ન હોય સાહેબ, ઓઢણી ઓઢું ઓઢું ઉડી જાય એ ગીત અમારા નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે, એ ધરતી છે ભલામણ, એની વાતો કરી છે. અને એ ગાય એવા 18 વર્ષના દાખલા અમારી પાસે છે, પણ ક્ષત્રિયો આર પાર ઉતરી ગયા છે. હું કાયમ કહું છું મારી પાસે 18 વર્ષને કોઈ એમ ન થાય કે અમારી વાતો નથી કરતા, કોઈને પ્રોગ્રામ કરવાની છૂટ કાંઈક નહીં, કાંઈ થોડું ઘણી અમારી પાસે આવશે. પણ ક્ષત્રિયો એમાં રાજપૂત હોય, કાઠી હોય, આયુર હોય, મહિયો હોય, હાટી હોય, અને મારો મેર લાડો હોય, એ એના પુસ્તકો ખડકતા જાવ ને તો ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય તો વધે, એટલા ઉજળા ઇતિહાસો પીડ્યા. એ કાંઈ રાતું ને રાતે વાતું કરે પૂરું ન થાય. ભલે વિડીયોવાળા ભાઈને ખાસ વિનંતી, મને સંગીત લા વાગતું હોય ત્યારે ફેરવી લેજો, એ બાજુ વાત કરું ત્યારે મારી બાજુ રાખજો, વિનંતી. તમને સંભળાતું હોય છે કે એને પૂરું તો ધન્યવાદ છે એમને, આપણે બધા બેઠા છે એ આખી રાત ઊભા છે. બોલો વિડીયોવાળાને તો આનંદ, ઘરે ઘણી વાર પછી નીંદરમાં જગ ઓછી કુખમ પહેલી ઊભા થઈ જાય, સ્માઇલ સ્માઇલ, ઘરવાળી ખીજાઈ કે મૂંગા મરો નહીં હું તા છો અહીંયા નથી કાંઈ ઓડી, પણ ખેર બરાબર છે ના, તમે તમારું કામ કરો છો એ સારું, હું રાજી છું. પણ
ओली ना એમાં એવું છે આ વિડિયો ઓલી બાજુ ફરે ને એટલે હારા હારા ની નજર જાય તો આપણી તો જાય જ અમારા ઉપર નજર ન રહે પછી એમાં આવી જાય સંગીત આવે ત્યારે તમે તમારા ભઈલા હો મોજ થી ફેરવી લેજો જ્યારે વાગતું હોય ને ત્યારે આ હારું કામ કરે છે વર્ષો સુધી હો વરફ પછી આપણા છોકરાના છોકરાય જોહે કે દાદાઓ કેવી બગડાટીઓ બોલાવતા હતા અને હામા દાદાઓ કેવી રીતે પૈસા ઉડાડતા હતા મજા આ બધું આપી જવું ને એ કુળના સંસ્કાર હોય તો આપી શકે ખાનભાઈ કઈ એનું ઇન્જેક્શન ન આવે કોઈ ડોસીમાં એમ કે ડોક્ટર ને ડોક્ટર સાહેબ મારો દીકરો આ આ બધાય પરજીયા સોની પરિવારનો પ્રોગ્રામ છે સાગર પરિવારનો અને એમાં જાય છે તો એક ઇન્જેક્શન દાતારીનું મારી દો ડોક્ટર સાહેબ તો 10-20 હજાર ઉડાડી આવે એવા ઇન્જેક્શન નો ઇન્જેક્શન મારે ને તો પાવર ઉતરી જાય ને તો ઉડાડતા હોય એને કાન પાઈ જવાનું કે હાલો હાલો હશે તો વાપરવા થાય રેવા દો રેવા દો એ તો અંદર થી આવે દાતારી સુરવીરતા આ બધું અંદર થી આવે પેટ્યું ના એટલે મને આ બે વાત ગમે છે ખાસ આ બે વાત સમજાઈ જાય એના માટે આ ઘણું બધું ડાયરાનું આવી ગયું આમાં વિદુર નીતિના બે સૂત્ર છે કે કોઈ માણસની પાસે બહુ રૂપિયા હોય બહુ પૈસા હોય એક માણસની પાસે બહુ રૂપિયા હોય સતાય દાન નથી કરી શકતો અને હાવ ગરીબ માણસ હોય સતાય ભગવાનનું ભજન નથી કરી શકતો આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે અભાગ્યો જીવ બહુ રૂપિયા હોય છતાંય કાંઈ દાન ન કરી શકે અને હાવ ગરીબ હોય છતાં ભજન ભગવાનનું ભજન ન કરી શકે આનાથી મોટો અભાગ્યો જીવ ખોટીલો જીવ દુનિયામાં બીજો કોઈ ન હોઈ શકે બીજી વાત બહુ રૂપિયા હોય છતાંય ભગવાનનું ભજન કરે અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે આનાથી મોટો ભાગશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે બહુ પૈસા હોય છતાંય ભગવાનનું ભજન ભૂલે નહીં ભગત ભજન અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે આનાથી મોટો ભાગશાળી જીવ બીજો કોઈ જગતના ચોકમાં ન હોઈ શકે એ વાતો આપણે ત્યાં છે અને એવી વાતો કરવા માટે જ્યારે મારી સામે 18 વર્ણ અને હું મારી પાસે બધાની વાતો હું આપને કહેતો હતો ને ભજન લાગે કોને અને આપે યજ્ઞ કર્યો છે આપ બજરંગદાસ બાપાને માનો છો અને બધા સંતોને ભગવાન માતાજી બધાને તમે માધવરાયને માનો છો બધાને પણ હું કાયમના માટે પ્રોગ્રામમાં કહું છું કે કોઈ માતાજી ભગવાન ખાલી રાડ્યું નાખે ન આવે અંદરથી દેશ દાજ ન જાગે મારા પ્રોગ્રામમાં હું કાયમ એક વાત કરું છું અંદરથી જ્યાં સુધી દેશ દાજ ન જાગે મારે મારા દેશ તો ભગવાન હોય કે રામ કૃષ્ણ મહાવીર બુદ્ધ જીસસ પેગંબર કોઈને માનતા હોય આવડ પીછળ ખોડિયાર જેતભાઈ કાગભાઈ નાગભાઈ વરૂડી હરસિદ્ધિ આશાપુરા કાંથલી ગાયત્રી કોઈને માનતા હો ખાલી હું તમે રાયડું નાખી તો એકુય ભગવાન કે માતાજી નો આવે આવે તો મને કહેજો પણ અંદરથી જ્યારે દેશ દાજ જાગે મારે મારા દેશ માટે કંઈ કરવું મારા સમાજ માટે કંઈ કરવું મારે ગરીબ માટે કરવું મારા ધર્મ માટે કંઈ કરવું મારે ગાયો માતાજી માટે કંઈ કરવું એવી દેશ દાજ જાગે ને ત્યારે આ બધાય ભગવાનને માતાજી હારમાં ઉભા રહીએ કે અડધો અવાજ કરીને નો આવી જાય બોલે બંધાણા નો કહેવાય ભલા માણસ ત્યારે આવે છે ભજન લાગ્યું કોને કહેવાય ખાલી એમને ન લાગે એની એક મને વાત નાનકડી ગમે છે જુનાગઢ અમારે બાવદીન કોલેજનું રખોલું કરતો એક હરિજન હજી 100 વર્ષ આ વાતને થયા નવા વખતે ભજન કોને સાંભળ્યું કહેવાય લાગ્યું કોને કહેવાય તો આવવું પડે હોય ને હા ભજનદાસ બાપા અવાજ કરતા એટલે સીધી ડાયરી કનેક્શન થતું ને લક્ષ્મીજી હારી અને મને ભાઈ વાત કરતા હતા મને ગમ્યું દેવાંગભાઈ ઔરંગાબાદ ને ઔરંગાબાદમાં એમના ફૂઈના દીકરાને સત્ય ઘટના બનેલી અમુક વાતો છે ને બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે સમજાય સમજકાર નહીં પણ સાક્ષાત્કાર થાય સમજકારનો દેશ નથી આ અને એટલે જ હું ઘણીવાર એક દાખલો દઈને કહું છું કે આજ વિજ્ઞાન આવ્યું ને વિજ્ઞાન આપણે એમ કહેતું હોય કે આમ કરવું જોઈએ અંધશ્રદ્ધાને ન માનવું દોરા ધાગાથી આઘાર્યો આપણા સનાતન ધર્મમાં લાખો વર્ષ પહેલાં ભગવાન રામે એ કામ કરી બતાવ્યું છે કોઈ તમને પૂછે ને તો એને કહેજો આ વાત ભગવાન રામે લક્ષ્મણને જ્યારે મૂર્છા આવી અને લક્ષ્મણના ભગવાન રામના ખોળામાં લક્ષ્મણનું માથું છે અને સ્ફટિકની માળા તૂટી ગઈ હોય અને એક એક મોતીડું પડતું હોય એમ ભગવાન રામના આહુડા લક્ષ્મણની જટામાં પડે છે અને ત્યારે ભગવાન રામે હનુમાનને કીધું કે સુષેણ વૈદ્યને બોલાવીએ રામ પરાત્પર બ્રહ્મ છે એ આખો એક યુગ હતો રામ હાથ ફેરવે તો લક્ષ્મણ ઊભો થઈ જાય પણ છતાંય હનુમાનને કીધું ડોક્ટરને બોલાવીએ આ કામ લાખો વર્ષ પહેલાં કર્યું છે આપણા ભગવાન રામે એણે કીધું કે ડોક્ટરને બોલાવી આવ્યો સુષેણ વૈદ્ય આવ્યો અને પછી પાછો એણે સુષેણ વૈદ્ય એણે કીધું કે આ મંદરાચળ પર્વતમાં મળે છે એટલે ન્યાય જડીબૂટી લેવાઈ ગયા ડોક્ટરને બોલાવવો પડે અને લેવા માટે જવું પડે આ આપણા રામે રામાયણમાં કર્યું છે વર્ષો પહેલાં ખાલી ધુવા ધૂણાવીને એમને દોરા ન કરતા પણ મને દેશભક્તિનું ગીત ગમે છે ભાઈ આવ્યા છે એટલે માટે હું લઈ લઉં આપને બધાને આનંદ આવશે ये है अपना राजपुताना नाजी से तलवारों पे ये है
बरसी तीर कटारों पे, यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे। कूद पड़ी थी यहाँ हजारों, कूद पड़ी थी यहाँ हजार, कूद पड़ी थी यहाँ हजारों पद्मिनिया अंगारों पे। कुर्बानी राजस्थान की, ईस्वी जी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। ओ बच्चों तुम्हें दिखाए जाकी हिंदुस्तान की, ईस्वी जी से तिलक करो ये धरती है बलिदान। यहाँ शिवाजी ढोला था, देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी ढोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक झोला था। बोली हर हर महादेव, बोली हर 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 મહાદેવ ફોળિયા નાથની માં ધરતીની પણ હર હર વંદના થઈ જાય એટલે ફરીથી હું આ કડી બોલું છું, ઠેર દુકાન ને ઓટે બાલ્કનીમાં બેઠા છે ત્યાં સુધી બધા વિનંતી, હર હર જયારે આવે ત્યારે ઊંચા હાથ કરીને મારી યારે બધા હર હર એમ કરજો એટલે મારા તમારા વતી વંદના થઈ જાય, ફરી વાર હું આ કડી બોલું છું અને મારી હારે બધા ઊંચા હાથ કરીને હર હર આવે ત્યારે બધા બોલજો એટલે દેખો મુલ્ક મે રાઠો કા યે યહાં શિવાજી ઢોલા થા, મુગલો કી તાકત કો જિસને તલવારો સે તોલા થા, હર પર્વત પર આગ લગી થી, હર પથ્થર એક સોલા થા। बोली हर हर महादेव, बोली हर 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 હર 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 ધાડ ગોળી લાગે અને વાઘેરો બોલતા હતા દ્વારકા પાંજિયા એટલે દ્વારકા મારી છે, માધવરાય મારો છે, ધાડ ગોળી લાગે, લોહીનો ફુવારો ઉડે અને એ બોલતા હતા કે દ્વારકા મારી છે। અને મૂળુ માણેક નામના બારવટિયાને અમરેલીની કોર્ટમાં જેથી ઉભો રાખવામાં આવ્યો, વટની ધરતી કેવી છે
એટલે આ ગમે આપણને. અને એને અંગ્રેજ અધિકારી ઇંગ્લેન્ડ થી આવેલો ટોપા વાળો એનો બહુ મોટો સાહેબ ઘોડા, એની અંગ્રેજ અધિકારી ની પત્ની એ મૂળ માણેક ને જોધા માણેક ને જોયા આફરીન થઈ ગઈ કે આવો આદમી કોઈ દી એને જોયેલો નહીં. એને કીધું કે આને છોડી મૂકો, એને એની ભાષામાં કીધું આને છોડી મૂકો, આને મારા એની આનું રૂપ તો જુઓ, આ આદમી કેવા છે, પુરુષ કેવા છે. હવે છોડી મૂકવા માટે કંઈક બાનું તો જોઈએ ને. એટલે મૂળું માણેક ને અમરેલીની કોર્ટમાં ઊભો હતો ત્યારે એને આજીવન કેદ પડી જવાની હતી, એ કાંઈ છૂટવાનો હતો નહીં મૂળું માણેક. પણ અંગ્રેજોએ કીધું કે અમારા ટોપાવાળા સાહેબ આવ્યા છે ઇંગ્લેન્ડથી, એને એક જ વાર જમણા હાથેથી આમ સલામ કરી દો તો તમારા બધાય ગુના માફ ને તમારું દ્વારકા તમને આપી દે. એક જ વાર ખાલી જમણા હાથે આમ કરીને આટલું કરવાનું એટલે તમારા ગુના માફ ને તમે છૂટી જાઓ. મૂળું માણેક ને કીધું સલામ કરી દો એકવાર અમારા ટોપાવાળા અધિકારીને. તો એ મૂળું માણેક અમરેલીની કોર્ટમાં બોલ્યો તો કે મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા, મને ભગવાને બે જ હાથ આપ્યા છે, બે હાથ તો અત્યારે કામમાં છે. અંગ્રેજોને કીધું તમારી ભાષામાં કહું તો અત્યારે ફ્રી નથી, બે જ હાથ છે, મૂળું મૂછે હાથ, એક ભગવાને મને બે હાથ આપ્યા છે, એક હાથ મારો મૂછ ઉપર રહે, બીજો તલવારની મૂઠ ઉપર રહે, પણ કદાચ માધવરાયે મને ત્રીજો હાથ આપ્યો હોત ને તોય ગોલા અંગ્રેજ મૂળું માણે કોઈ દી તને સલામ ન કરે, ભલા માણસ જ્યાં હોળીએ ચડાવી દે હોય ત્યાં ચડાવી દે. મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા, હોત જો ત્રીજો હાથ તોય નર અંગ્રેજને નો નમો. આ બારવટિયા ખાનદાન બારવટિયા સાહેબ, કેટલા બારવટિયાના નામ લેવા. આ માધવરાય માટે મને વાત નાનકડી યાદ આવી. કોડીનાર ભાંગવા મૂળું માણેક જયારે ખાબકો અને મૂળું માણેક ચોકમાં ઉભા છે, આવી રીતે ચોક હતો, એમાં બંદૂક લઈને બારવટિયા એના માણસો ગામને લૂંટે છે. એમાં માજનનો, ખોની માજનનો એક છોકરો, 8 જ વર્ષનો છોકરો, એનો જન્મદિવસ હતો એટલે સાચા ઘરેણા પહેર્યા હોનાના, અને રમતો રમતો છોકરો બજારમાં નીકળી ગયો. બારવટિયાએ પકડી લીધો મૂળું માણેકના માણસોએ, છોકરાને કીધું હાર કાઢી દે. હવે નાનો છોકરો એને શું બારવટિયાની હોય, છોકરો ના પાડે, નથી કાઢી દેવો હાર, નથી કાઢી દેવો, પગમાં હાચો તોડો પહેરેલો. એમાં ગોતી ગોતી છોકરાની માં આવી, શેઠાણી આવીને જોયું તો બારવટિયાના હાથમાં પોતાનો છોકરાને જોયો, પણ માં છે ને, માં માં છે. માને એમ થયું ઓહો મારા દીકરાને હમણાં બારવટિયા મારી નાખશે. માની રાડ ફાટી ગઈ, છોકરાનું નામ માધવ હતું. હે ભા, માની રાડ ફાટી ગઈ, હે માધવ માધવ એને હાર આપી દે, એને બધાય ઘરેણા આપી દે, એ બારવટિયા છે મારી નાખે. સિંહના પંજામાં બકરી આવે એમ બારવટિયા પકડ્યો છોકરાને. માધવ એને હાર આપી દે, માધવ એને ઘરેણા આપી દે, તને મારી નાખશે, હું તને બીજા લઈ દે. એની માં રાડું નાખવા માંડી છેટી છોકરાની માં. એ માધવ છોકરાનું નામ છે એ અવાજ મૂળું માણેકના કાને પડ્યો ને, તેથી આ દેશની ધરતીનો બારવટીઓ બોલ્યો હતો. હે ભા, એની કે રાડ નાખી એના માણસો ને મૂળું માણેકે કીધું, હે ભા એની કે છડી દે, એની જો નાલો માધો આઈ માધો અછા જો પે, હે ભાઈ છોડી દે, એનું નામ માધવ છે અને માધવ આપણો બાપ દ્વારકા વાળો છે, એને લૂંટાય નહીં, એની છોડી દે બાપ, એનું નામ માધવ છે. નામ માધવ હતું તો છોકરાનું ઘરેણા ન કાઢ્યા, બોલો ભગવાનને કેટલું માનતા છે, પણ એનું નામ માધવ હતું ને એટલે. બાકી ચિંટુક પિંટુક બોટર હોત તો પેલા ડોક મરડી નાખત. આપણને કઈ વાંધો નથી નામથી, પણ થોડીક ઓળખાણ રહી એવું તો થાય તો સારું. આકડી વાંધો ન આવે, આકડી બહુ મોટા થાય તો બહુ દખ થાય. અમારે પિન્ટુ બાપાને જોયા, પિન્ટુ ને પાછા બાપા બેનુમાં એવું છે, રીનામાં ટીકુમાં ટીનામાં ટીના એવું થાય ને, મોટા થાય ગલઢા થઈ શું કેવું, અમારે ટીનામાં જોયા ટીના ને પાછા માં, એટલે નામ ઉપર આટલી અસર પડતી હતી કહેવાનો મારો અર્થ. પણ ભજન લાગે ક્યારે વાત કરતો હતો તમને. જુનાગઢની 6 વર્ષ થયા છે આ વાતને, આઝાદી પહેલા બાવદીન કોલેજનું રખોલું કરતો હરિજન, ચોકી પણ પૂરું થયું, સવારમાં હાલીને જતો હતો ને હાચો મોર હાર મળ્યો રસ્તામાંથી, હાચો હાર મળ્યો, લઈ લીધો, લાકડીએ ચડાવ્યો, પોતા હાથમાં લાકડી હાથમાં હતી એમાં ચડાવ્યો, હારને અડ્યો નહીં, લાકડી આમ ચડાવ્યો. સવારમાં નવાબની કચેરીમાં લઈને આવ્યો એ હરિજન. નવાબ સાહેબને કીધું કે મને હાર મળ્યો છે બજારમાંથી, જેનો હોય એને આપી દેજો. અમુક માણસો એવા હોય ને, એને કીધું કે મૂળ તો હરિજન રહ્યો ને, એને શું ખબર પડે આ હોનાનો હાર છે, કઈ લાકડીએ એ થોડો કઈ હરફ છે કે નાગ છે, એ કઈ હરફ છે તો એ લાકડીએ ચડાવવો પડે, કોઈ કડી તૂટી જાય, કોઈ આ તે, એને જેવો બે
લાકડીએ ચડાવીને લઈ આવ્યો છે એને હું ખબર પડે, કોટના ખીચામાં નાખી દેવો જોઈએ, હારને હાથમાં ભેળો કરી લેવાય, કોઈ કડીઓ તૂટી જાય, આવું કોક માણસ બોલી ગયા. પણ મૂળ તો હરિજન રહ્યો ને એને શું આવું બોલી ગયા. નવાબ બહુ ડાયા હતા. નવાબે કીધું, નવાબે એમ કીધું કે ભાઈ તને આ શું કે સમજાય છે ને? તો અહીં હરિજને કીધું, આવું સમજુ છું. તો લાકડીએ ચડાવીને શું કેમ હાર લઈ આવ્યો, કેમ હાથમાં ન લીધો? ત્યારે હરિજને નવાબની કચેરીને જવાબ આપ્યો તો કચારીને હલબલાવી નાખી હતી. આને ભજન હાંભળું કહેવાય. એને શું કીધું કે મેં નરસિંહ મહેતાનું એક ભજન સાંભળ્યું છે હરિજન કે, એટલે મેં હારને અડ્યો નથી. નરસિંહ મહેતાનું ભજન છે, વૈષ્ણવ જનતો તેને કહીએ પીડ પરાઈ જાણે, એમાં એક કડી આવે, વૈષ્ણવ જનતો તેને કહીએ જે પરધન જાલે નહીં હાથ. આ હાર મારો નથી એટલે મેં હાથ નથી અડાડ્યો, લાકડીએ ચડાવી લઈ આવું છું. ભલા માણસ કોકનું ધન મારાથી અડાય નહીં, આને ભજન સાંભળ્યું કહેવાય. બાકી રામે ધનને લાગી, ગતાલે ધનને લાગી, માર 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 એમ ધૂન ન લાગે. ભજન બહુ જરૂરી છે. પાછું જે તાર લાગી જાય એની હારો હાર બેરખો ફરતો હોય એ વસ્તુ જુદી છે, પણ કાંઈ લેવા દેવા નહીં. દુકાનને ઓટે ઊભો ઊભો માવો સોળતો હોય ને મંડળી નીકળે ને ભેગો ઠેકડા મારતો ઉતરી જાય, રામે ધનને લાગી ગાતા મેર 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 એમ ન લાગે. ભજન માટે ક્રાંતિ જોઈ. એક હાથમાં તરવાર હોય ને એક હાથમાં માળા હોય એ જ ભજન કરી શકે. બાકી માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય સાહેબ. આ દેશ માટે જેને કાંઈક કર્યું છે એનાથી મોટી સાહેબ કોઈ બીજી વાત ન હોય. હું રાજી થવાનું, હું મારા દરેક પ્રોગ્રામમાં અને ભાઈ આ વાત કરું છું કે તમે બીજી વાતો અમુક ખારી યાદ રખાય એવી હોય તો સાંભળજો. આ ભજનો બધા ગાય એમાંથી મારામાંથી થોડું ઘણું હોય તો લેજો, પણ બીજું યાદ ન રહી તો કાંઈ નહીં. પણ એક વાત યાદ રાખજો, તમે જે દેશમાં રહેતા હો, પણ હું ભારતમાં છું એટલે હું ભારતની વાત કરું, તમે જે સોસાયટીમાં રહેતા હો, ગામમાં રહેતા હો, સિટીમાં, શહેરમાં તો સોસાયટીમાં, ગામડે રહેતા હો, તો તમારા ગામમાંથી કોઈ આડોફાડોમાંથી કોઈ યુવાન સરહદની માથે, કોઈ પરિવારમાંથી હોય, યુવાન સરહદની માથે આપણી સેનામાં હોય, એ યુવાનની બેન કે એની પત્ની કે એની માં હામી મળે ને તો એને બે હાથ જોડીને મસ્તક નમાવીશો ને તો માધવરાય બજરંગદાસ બાપુ રાજી બહુ થાય. ભલા માણસ અને એ બેન દીકરી એના ઉપર જીવી જાય, એ બેન દીકરી જીવી જાય કે મારો પતિ અથવા મારો દીકરો અથવા મારો ભાઈ સરહદ માથે છે ને એટલે આ ગામ મને નમે છે, એના પોરહ ઉપર એ બેન દીકરી જીવી જાય. બાકી ઈ બેન દીકરીને માથે કોઈ કુડી નજર કરી છે ને એની તો પેઢીઓ નાશ થઈ જાય, એ વાત હાવ પાકી છે. નાની વસ્તુ નથી ભાઈ, કેવા બલિદાનો આપ્યા છે. એટલે કહેવાનો મારો અર્થ એ છે, રાષ્ટ્રની જે વાત, મને એક વાત ગમે છે. જાપાનના એક ક્રાંતિકારી યુવાનને મીડિયાએ પ્રશ્ન કરેલો, મીડિયા વાળાએ, કે તારો ભગવાન કોણ છે, તારો ઈષ્ટ કોણ છે? એટલે ઓલાએ કીધું, મારો ઈષ્ટ છે ને એ ભગવાન બુદ્ધ છે. એમ તો કે હા, તો કે તું બુદ્ધ માટે શું કરી શક, કે બુદ્ધ માટે હું ગમે કરી શકું, હું મરી જાઉં બુદ્ધ માટે થઈને, મરવા પણ તૈયાર. તો કે એ ભગવાન બુદ્ધના વિરુદ્ધમાં તને કોઈ બોલવાનું કહે, તને એટલી તકલીફ આપવામાં આવે, તને માર મારવામાં આવે, તું બુદ્ધના વિરુદ્ધમાં બોલ તો તું શું કરે? ત્યારે એ જાપાનના યુવાને કીધું હતું કે મારી વિહેવી આંગળીઓના નખ, પગ અને હાથની વિહેવી આંગળીઓના નખ એક આરે ખેંચી લે, મારા આખા શરીરનું ચામડું એક આરે ઉતારી લે અને ઊંધો ટીંગાડી નીચે તાપ કરે ને તોય હું મારા બુદ્ધના વિરુદ્ધમાં ન બોલું, મારા ઈષ્ટના વિરુદ્ધમાં ન બોલું. પછી પત્રકારો એને પૂછ્યું, એ તારો ભગવાન બુદ્ધ તારા રાષ્ટ્ર ઉપર, તારા દેશ ઉપર હુમલો કરે, એટેક કરે તો? ત્યારે એ યુવાને કીધું, એ મારો ભગવાન બુદ્ધ મારા દેશ ઉપર હુમલો કરે ને તો હું તરવાર લઈ અને બુદ્ધના કટકા કરી નાખું, રાષ્ટ્રથી મોટો કોઈ ધર્મ જગતના ચોકમાં બીજો ન હોઈ શકે. ભલા માં રાષ્ટ્રથી મોટો કોઈ ભગવાન ન હોઈ શકે, અને આવું હોય તો આવે ફરવો. એટલે હું ઘણી વાર મારા પ્રોગ્રામમાં વાત કરું છું, હમણાં એક ગીત આવ્યું છે, સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે. હું પાછો વિરોધ નથી એનો, મનોરંજન માટે ગાઓ, મોજ કરો, આનંદ કરો બાવા, એમાં કાંઈ કારણ કે ખરાબ શબ્દો નથી એમાં, મનોરંજન માટે ભલે ગાય. પણ એક વાત પાકી છે, આ દેશ છે ને એ ભરોસાનો દેશ છે, એ વાત પાકી છે. મેં શરૂઆતમાં જ કીધું, બીજા દેશમાં આમાંથી લંડનથી આવે, દુબઈ બધા રહે છે, એમને ખબર છે કોઈ દેશની ટીકા નથી, પણ ભારત ભારત છે સાહેબ. અમુક બહુ ભણી ગયેલા એક આટો ખાલી ફોરેનમાં મારી આવે તો અહીંયા આવીને એકચ્યુઅલી આ તો શું છે હવે, તો એ મને દુઃખ થાય છે. બધા દેશને વંદન છે, ન્યાય કંઈક લીધા જેવું હશે, પણ સાહેબ આ તો ભરોસાનો દેશ, આ સાધુ સંતોનો દેશ છે, આ ત્યાગીઓનો દેશ છે, સમ સર્વસ્વ છોડી અને નીકળી ગયા હોય એને પૂંજનારો આ દેશ છે, આ ભૌતિક સંપત્તિને પૂંજનારો દેશ છે જ નહીં સાહેબ. અને તમને થોડી વિજ્ઞાનને હારે લઈને એક બે ઝીણી વાત કરી દઉં, યુવાનોને ખાસ કહું, આમાં હોય ખાસ સમજો, બહુ બધું વિજ્ઞાન અત્યારે બહુ જરૂરી છે, ભણવું બહુ જરૂરી છે, પણ આપણી પરંપરા ન ભૂલાઈ જાય.
खाली भड़तर रहे ना अपनी परंपरा कहीं नहीं रही तो आप क्या नहीं रही कारण के वस्तु बहुत जबरी है। एट मैंने एक घना वर्ष पहला एक प्रयोग करेलो आप त्या विज्ञान में प्रयोग थे स्टेट्यू बेबी बनाव अपने टेस्ट्यू बेबी एवं कहीं कहवा ई बनायू ने ई वक्त चित्रलेखा हवे तो दीकरी कहे छे जुवान थई गई चित्रलेखा में लेखा आया छापाओं में लेखा आया आखी दुनिया में भारत की सिद्धि स्टेच्यू बेबी बनायू ने आवुं बधुं आयुं भारत माटे आ बिल्कुल नवुं छे ज नहीं भारत भारत माटे आ नवुं छे ज नहीं हाड़ा 5000 वर्ष पहला आपणे त्यां घटना बनी गई छे। गांधारीए पिंड जन्म्यो हतो अने भ्रूणना सो कटका करवामां विदेश मालिको एक पुरुष बे बाळक ने जन्म आप्यो विज्ञान केवड़ मोटू बीजा देश में फूगी गयु अपना नव छेज नहीं अपने त्या वर्षो पेला તમે શ્રીમદ ભાગવત વાંચજો એની એની માલિકો ઉલ્લેખ છે માનધાતા એના બાપના પેટમાંથી જન્મ હતો આપણે ત્યાં કઈ નવું છે જ નહીં આવા તો 1000 દાખલા હું તમને આપી શકું કેવાનો મારો અર્થ ભારત ઘણા અમુક બહુ ભણી ગયેલા તાત્કાલિક મોટા હોદા મળી ગયા હોય ને જેની પરંપરામાં કે કાંઈ ન હોય ઓસિંતાનું મળી જાય ને જે ઈ એવી વાતો કરે પાછા મોટી મોટી એકચ્યુઅલી ભારતમાં કાંઈ નહોતું ભારત ગરીબ દેશ હતો અંગ્રેજો અહીંયા આવ્યા અંગ્રેજો ગાડીઓ ટ્રેનો લઈ આવ્યા અંગ્રેજો વિજ્ઞાન લઈ આવ્યા અંગ્રેજોએ મોટરું આપી બીજું ત્રીજું આપ્યું એટલે ભારત આગળ આવ્યો નહીતર ભારત એકચ્યુઅલી હાઉ ગરીબ અને ભિખારી દેશ હતો આવું મેં ભણેલાને અમુકને બોલતા સાંભળ્યા અમુકને ચંદ ત્યારે મને દુઃખ થાય કે ભારતમાં કાંઈ નહોતું તો 750 વર્ષ સુધી મોગલો સુરી લોદી આ બધાએ 750 વર્ષ સુધી અહીં રાજ કર્યું મોગલો સુરી લોદી અને તુગલકો અને 750 વર્ષ ભારતમાં રાજ કર્યું બરાબર વેપાર રાજ બધું કર્યું એના પછી 300 વર્ષ અંગ્રેજોએ એમાં 150 વર્ષ ખાલી વેપાર કર્યો 150 વર્ષ કાયદેસર રાજ કર્યું આ બધાએ થઈ અને 1000 વર્ષની આસપાસ ભારતમાં વેપાર કરવાનો રાજ કરવા આવ્યા ભારતમાં કાંઈ નહોતું તો આ બધા અહીંયા ખડ વાઢવા આવ્યા હતા મારે ખાલી એટલું જ કહેવું છે હજી સુધી તમે ક્યાંય એવું સાંભળ્યું છે કે ગરીબમાં ગરીબ એક નાનકડું ગામડું છે જે લોકો એ ગામના લોકોને એક જ તાણું ખાવા મળે છે એવું ગામડું ગરીબ છે ત્યાં પોરબંદરથી 20 વેપારીઓ વેપાર કરવા ગયા એવું ક્યાંય સાંભળ્યું ગરીબ ગામમાં જાય તો વેપાર ત્યાં શું થાય લૂંટાઈ જાય કા ભારતમાં કંઈક હતું એટલે આ વેપાર કરવા આવ્યા હતા એ વાત પાકી છે આજ પણ છે આ દેશના મહાપુરુષો આ દેશના દાતારો આ દેશના સુરવીરો એટલે મને ગમતી હજી આપણે એક બે કલાકારોને સાંભળવા સમય કેમ વયો જાય ને ખબર નથી રહેતી અને આટલું જોરથી વિજ્ઞાન એમ કહે છે તમે એક કલાક કે બે કલાક બોલો ને તો મગજ છટકી જાય એવું વિજ્ઞાન કહે છે પણ અમે વિજ્ઞાનને કૂદી ગયા એનું કારણ શું ખબર તમારો પડકારો અમને કલાકારોને બે દી ખાવા ન દીધો તો વાંધો ન આવે પણ પડકારો ન મળે તો મરી જાય હા હો હા કારણ કે આ તો સાચું ઘી છે સાચું ઘી જે ખાતા હોય ને જ દેવાય કોઈ દી સાચું ઘી ન ખાધું હોય ને એક ગ્લાસ પાઈ દો ને ડોક્ટરને આવતા વાર લાગે તો પ્રોગ્રામ પૂરો થાય દેવાંગભાઈ તમારી જે જે જમાડવાની તાણ કરવાની જે કાઠિયાવાડી રીત હતી ને ભાઈ મજા બહુ આવ્યો દકાણભાઈ તમે વખાણ કરતા તો એવો જ બધો પરિવાર છે એટલા પ્રેમથી જમાડ્યા એવા વખાણ કર્યા આમ સે હો ની પણ 500 ની નાની પડે એવડો એનામાં પાવર છે એમ સે હો ની પણ છેલ્લે એક નાનકડો પ્રસંગને એક કાવ્ય કહીને આપણે બધા કલાકારો પછી આગળ મોજ આવે ત્યાં સુધી વાત કરશું પણ ભરોસાની તમને વાત કરતો હતો આ દેશ ભરોસાનો છે માધવરાયના ખોળામાં હું તમે બેઠા છીએ દ્રૌપદીએ ત્રણ અવાજ કર્યા હતા જ્યાં સુધી દ્રૌપદીને એમ હતું ને મારી આબરૂને હું બચાવી લઈશ ત્યાં સુધી આમ હાડલો પકડતા જતા હતા ને એ ગાય હાડલાનો છેડો અહીંયા પકડ્યો તો મોઢામાંથી મુકાઈ ગયો અને હાડાના હાડ કરતો નીકળ્યો છેલ્લો છેડો અહીંયા કેડે રહ્યો ને જયારે હાડીનો તઈ દ્રૌપદીને થયું કે હવે હું નહીં મારી આબરૂ બચાવી શકું આમ હાથ કર્યા રે કનૈયા રખી લેહું લાજ હા હરિ હુઈ હરિ જનની કે ગોદ મે મે ક્યું ન મરી હે કનૈયા હું જનેતાના ઉદરમાં કેમ ન મરી ગઈ હવે મને બચાવી લેજે કનૈયા કીધું ને ક કીધું તો એ દ્વારકા હૂતો તો ભગવાન સૈયા ઉપર ન કીધું તો અડધે પલે પૂગી ગયો ને યા કીધું તો વસ્ત્ર પૂરવા મીડ્યો ચારની સાહિત્ય મારો કવિ લખે છે કે આયો કાન પે કકાર નીઠ ગોન પે નકાર કનૈયા આયો કાન પે કકાર નીઠ ગોન પે નકાર જ્યાં યકાર ના ઉચાર્યો
तो वस्त्र बनी भेटो थोई सारी है कि नारी है कि नारी बीच सारी है कि सारी बीच नारी है तो कि नारी बीच सारी नहीं सारी बीच नारी नहीं है तो बाके बनवारी है खुद भगवान हाड़ी बनी नावी गयो तो भला मानस विश्वास होय तो आवे भरोसा वगर काई था तो नहीं त्या एक दाय से मने भाई औरंगाबाद नी बात करता था त्रीजा माले थी मेड़िये थी छोकरू पड़ी जाए अने बजरंग दास बगदाणा वाला ने परिवार मानतो होय अने न्याथी हेठो पड़े अने बावलियो ओला ने त्रीजा माले थी हेठो न पड़वा दिए एनी पेला बगदाणा थी फूगी जाए आने भरोहो केवाय आने विश्वास केवाय भला माणस आदेश भरोहा ने आया आपणे के एक भरोसो नहीं के पण एक वात पाकी जेने पोता उपर भरोहो न होय ने एनो दुनिया में कोई भरोहो नथी करवानो घणा नी जान मां जाय ने आपणे जान मां तो सासरा ना गाम मा जान फुगवानी थाय तो वररा जो आम ऊसो थाय ने करतो आपणे आटलो खर्चो कर्यो परणाय छेत करन हवे जेने वेवाई नो हाहरा नो वरोहो नथी एने निया भगवान के माताजी को संत केम आवे पण मने एक गमतो नानकडो प्रसंग भरोसो कोने कहेवाय हमणा आपणा सैनिके संदेशो मोकल्यो छे मारे ने तमारे भरोहो राखवो होय तो नी वात छे चीननी हामे गोळीबार हालतो तो चीनना ने आपणा सैनिकों ने हाम हामी ગોળીઓની ધણનાટી ફૂટ્યા હામ હામી એમાં એક જોશમાં યુવાન આપણો આવી ગયો ને લડતા લડતા ડુંગરાની કોતરુમાં ઉતરતો ગયો ને ભડાકા કરતો જાય એમાં હથિયાર જે દારૂગોળો હતો એ ખૂટી ગયો ને પોતે ટુકડીથી જુદો પડી ગયો આપણી ડુંગરાની કંદરોમાં ઉતરતો જાય પછી એને દિશાસૂળ જેવું થઈ ગયો આમ આઘો થઈ ગયો આભો થઈ ગયો કઈ બાજુ આપણી હદ છે એ ખબર ન રહી ચીનની હદમાં કરી ગયો પછી એને ખબર ક્યાં હું આવી ગયો શંકા પડે છે કે હું ચીનની હદમાં આવી ગયો છું ક્યાં એમાં ચીનના સૈનિકો સામે અધોલેથી જોઈ ગયા ડુંગર ને ગાળા સામેથી ત્યાંથી ગાળામાં ઉતરતા તથા ધોળ્યા ઓલાને પકડીને મારી નાખવો છે ચીનના સૈનિકો ત્યાંથી દોડ્યા આ અહીંથી આમ ભાગ્યો ખબર પડી કે આમથી ચીનના સૈનિકો આવે એટલે આપણી હદ આ બાજુ હશે ભારતનો હદ આ બાજુ હશે એ મંડ્યો ભાગવા ભાગતો ભાગતો ડુંગરના કોતરા ઉતરતો જાય આમથી આમ ને આમથી આમ એમાં મોટી ભેખડ નીચે આ બાજુથી ફરીને ઉતર્યો ભેખડની નીચે ભૂંયરા જેવી નાની નાની બે ત્રણ ગુફાઓ હતી કોઈ જનાવરોએ કરેલી ગુફાઓ કોતરેલી એમાં બે ગુફાઓ તો હામો હતાય તો દેખાય જાય એવી ઊંડી એક ગુફા સેજ વળાકવાળી હતી એટલે થોડોક અંદર જઈ અને કડાડો જઈને બેસી ગયો ડૂબતો માણસ જેમ તણખલું પકડે એમ થયું કે હું બચી જાઉં જો અંદર જરાક ડોકાઈને કોક જોવે ને તો દેખાઈ જાય બહારથી જોવે તો ન દેખાય એમ અંદર ઘરીને બેસી ગયો આપણો સૈનિક અને ચીનના સૈનિકો આવ્યા તડબર તડબર કરતા ઉતરતા આવે એનો બોલા સંભળાણો અવાજ બોલવાનો સંભળાણો એટલે આપણા સૈનિકે વિચાર કર્યો કે હવે મને ભગવાન સિવાય કોઈ બચાવી ન શકે આપણા મહાપુરુષો સંતોએ કીધું છે અંત ઘડીએ યાદ કરી તો એને આવવું પડે એટલે એને મનોમન શ્વાસને રોકીને પ્રાર્થના કરી કે હે દ્વારકાધીશ હે માધવરાય બાપ કદાચ હું હામી ગોળીએ મા ભારતી માટે લડતો લડતો જો મરી જાઉં ને તો મને વાંધો નથી બગાડીશ માં તું કોઈની બાજી અધ વચ્ચે કીર્તાર એના માથડામાં ભલે ગોળીઓ લાગે પણ જોજે પીઠનો વિંધાઈ જાય એટલે હામી ગોળીઓ વિંધાજે તો વાંધો નહીં પણ મને ભૂંડાઈનો આ ગુફામાં મારશે ભગવાન મને બચાવી લે એવો પ્રાર્થના કરી અને આમ જોયું ને તો ભોંયરાના મોઢું જે હતું ગુફાનું જ્યાંથી ઘરાય ત્યાં મોટો આવડો મોટો કરોળિયો આવ્યો માકડી એ કરોળિયો આવીને હાડા હાડા હટ કરતી જાળી આમ ઉતારી આમ ને આમ કરીને આમ જાળી ઉતારીને મંડ્યો જાળને બાંધવા કરોળિયો મિનિટના ચોથા ભાગમાં એ જાળને બાંધી લીધી નિશાસો નાખીને આપણો સૈનિક મનોમન મનમાં એટલું બોલ્યો હે ભગવાન મારી મસ્કરી કરી મોકલો મોકલો કરોળિયો મોકલો મને બચાવવા દુશ્મનો બોલતા આવે છે એની ગોળીઓ હું આ કરોળિયાની જાળી બચાવી શકશે એને એમ થયું કે હવે હું મરી જઈશ એટલી વાત થઈ તાવલાનો નજીક આવી ગયા નજીક આવ્યા એટલે એનો મુખિયા જે હતો એને આમ જોઈને કીધું બે ગુફામાં જોઈ લ્યો એટલે બીજી બે ગુફામાં જોયું આ બાજુ જે ગુફા હતી રહી ગયા બેઠો તો ઓલામ જોયું કીધું કે આ તો સામું જ છે આમાં છે નહીં એટલે આ ગુફામાં જોયું એમ કરીને આમ જ્યાં નજર કરી ત્યાં કરોળિયાની જાળી જોઈ એટલે સેનાનો જે મુખિયા હતો એને કીધું કે આગળ વધો ક્યાંક વયો ગયો છે આમાં કોઈ ગયું નથી કરોળિયાની જાળી છે તો જાળી તૂટી ગઈ હોય ને આગળ વધો આમાં કોઈ નથી ગયો એટલે આમાં તો કરોળિયાની જાળી છે આડી કરોળિયાની જાળી જોઈ અને ઓલા સૈનિક ચીનના આગળ વયા ગયા કારણ અખિલ બ્રહ્માંડનો માલિક ધારે ભગવાન ધારે તો દુશ્મનો હથિયારો લઈને આવતા હોય અને કરોળિયાની જાળી આડી બંધવી અને મને તમને બચાવી શકે પણ ભરોહો હોય વિશ્વાસ હોય તો પછી સૈનિક બચીને વયો આવ્યો અને મને તમને સંદેશો મોકલ્યો પણ જેને જાણવું છે જેને જીવવું છે એના માટેની આ બધી વાતો છે બાકી ઘણા કે એક્ચ્યુઅલી ભગવાન નો જગાડે તો અલાર્મ મૂકીને ઉઠી શકાય છે પણ એને સમજાવવાની કોશિશ ન કરવી જેને જલારામ નથી જગાડી હે ગયા એને અલાર્મ શું જગાડવાના હતા એની વાત નથી
જેને જાગી જવું છે એના માટેની આ બધી વાતો છે. એટલે મને ગમતી બે કડી કહી અને પછી પાછો દોર આગળ હોપીશ. આ દેશની ધરતીના ગીતો કેવા હોય, આપણા ગીતો તો ઉજળા ગીતો છે. માતાઓ બહેનો ઘણી સંખ્યામાં બેઠા છે, બધા યુવાનો બેઠા છે, આના સ્થાનિક યુવાનો ઘણા બધા આવ્યા છે, વૃદ્ધો આવ્યા છે, ચારે બાજુ આપ બેઠા છો. સોરા આમ માધવરાયના ખોળામાં પ્રોગ્રામ છે, એક બાજુ દરિયો ઘૂઘવાટા કરે છે. એટલે મને ગમતો આ બે કડી આપને કહું કે હે 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 પાકડી વાળા, એ ભલે ને હાવ પાઘડી જીવા, આપણા પાઘડી વાળા, અરે પાઘડી વાળા ઈ તો હાવ પાઘડી જીવા, એના આ ઘડી ગા મારું નામ મર જીવા, એ પાઘડી વાળા પાઘડી જીવા.
છેલે સાગર પરિવારને ત્યાં મળ્યા એટલે એક સાગરનો સવયો કહીને મારા શબ્દોને વિરામ આપું છું. અરે અંબાર તેવતી ઊંચ બહે વરુણ નિરસાતલ હું તેંગ તારી અંબાર તેવતી ઊંચ બહે વરુણ નિરસાતલ હું તેંગ તારી તું હિન કે ગિરતે અતિ શીતલ પાવક તેંગ તિજારન હારી सागर स्नेह की बात है न्यारी सागर स्नेह बात है न्यारी सागर स्नेह की बात है न्यारी अरे बीजो बीजो सागर नो सवयो पानी के जंतु कहा पहचानत त्रिशम के तप की गर्दी की केसर की करी हूँ कहा कीमत है न परीख जहां हरदी की कायर कौन परी कसु है कन सूरन को सुती है मर्दी की बेदर दिल प्रवीण कहावत मालूम है धरती मार मार
જય મોગલ. બધાય કલાકારોને ન્યાય મળી જાય. ઓલા જુવાનો ફાસા વળ્યા, બોલો. બધાને ન્યાય મળી જાય. વરરા, અને એમાં એક વાત તમને કહું, વરરાજો ગમે એટલું રૂપાળો હોય ને તો ફેરા ચાર જ ફેરવાય. ભાઈ બહુ રૂપાળો વરરાજો છે તો આઠ નો ઘુમરા મરવો એવું ન હાલે. એટલે મને પણ શિવાજીના આલડાની ત્રણ કડી બોલ નાખું એટલે એમાં બધું આવી ગયું. બીજું એ બધું એ થોડું વર્ણન લાંબુ થાય, બધાને વારો આવી જાય. આપણે એવું હોય છે, હજી આ છેલ્લો પ્રોગ્રામ થોડો, હજી ઘણા કરવા, દુબઈમાં લંડનમાં બધે કરવા છે. એમ તમે બધું એક જ પ્રોગ્રામમાં ગૌરવજી થોડું હાલે, હજી ન્યાય કરવો પડશે. એટલે રસવીરની ત્રણ કડી બોલી જાઉં, નવું મળ્યો. તો આભમાવું ગેલ ચાંદલો ને જીજા પાઈ ને આવ્યો બા. આપઘાત કરીને મરી જાવ, બીજું શું કરવાનું હોય? હગી જનેતાનું દૂધ હદતું નથી, પચતું નથી, તો તમે શું ખાવ છો? આ હું નથી કેતો, ઝવેરચંદ મેઘાણી કહે છે. આ દેશની જનતા એમ ન કે દૂધ હદતું નથી, પચતું નથી, તો શું કે? સાંભળો. શિવા બેટા ખૂબ દ્રપીને રહેશે નહીં રણ ખાવા મોટી દાન લીલેલા શિવાજી ને નીંદ નો નાવે માતા દીજા ભાઈ
પોઢી આપણી ધરતી ના ગીતો આવા હોય છે અમુક ગાતા હોય શિવાજી ને એમ થાય કે ઉઠું નથી હોઈ જવું છે એટલે પેટમાં પોઢીને હાંભળેલી શિવે રામ લખમણ ની વાત શિવા જે રામ લખમણ ની માતાજી ના મુખ અરબી ભાષામાં છે હાલરડા ઉર્દુમાં છે હાલરડા ઇટાલિયનમાં છે હાલરડા બધી ભાષામાં છે ભારતમાં છે એવું નહીં પણ આખા વિશ્વના હાલરડા વાંચી લેવાની છૂટ છે બધાય હાલરડામાં એવું લખ્યું છે માએ એવું કીધું જનેતાએ દીકરાને મોટો થઈને કેવી રીતે પૈસા કમાવા કેવી રીતે પૈસાને સાચવવા કેવી રીતે કોકની ઉપર પ્રભાવ પાડવો કેવી રીતે લાંબુ આયુષ્ય કરવું ને કેવી રીતે એ આયુષ્યને પાછું સ્વાસ્થ્યને સાચવવું બધી માના આખા વર્લ્ડના હાલરડામાં એવું લખ્યું છે એક જ ભારતની માં હિન્દુસ્તાનની માં દીકરાને હાલરડામાં એમ કહી હગે તેથી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડાશે આવું ક્યાંય હોય તો મને દેખાડજો હિન્દુસ્તાનની જનતા જ કહી હગે આ દેશની જનતા જ કહી હગે એની કેટલી વાતો આપણી પાસે છે પણ એક કડી મને ગમે શું કીધું આ દેશની જનતાએ હવે આજ માતા લેતી એ જી ચુમીઓ રે શિવા હવે જી લીજે બેવડ ગાલ શિવા બેટા જી લીજે બેવડ ગાલ કારણ તેદી તારા મોઢડા માથે ઓલી ધુઆધાર તોપ મંડાશે તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર અને ઈ આલડા હાંભળી જીવો મોટો થયો હોય ઈ દુશ્મનની દીકરી દુશ્મનની દીકરીને જ્યારે મુસલમાનની દીકરીને જ્યારે શિવાજીના માણસો લઈ આવ્યા અને શિવાની હામી ઊભી રાખી શિવાજી આમ બેઠા હતા એનો જન્મદિવસ હતો શિવાજી મહારાજનો એટલે કીધું જન્મદિવસ છે તમારો મહારાજ તમારા માટે આજે ભેટ લઈ આવ્યા છે એટલે શિવાજી નામ થયું શું ભેટ હશે આમ જોયું તો બુરખામાં 18-20 વર્ષની દીકરી મુસલમાનની દીકરી ઊભી હતી શિવાજી આમ જોઈ રહ્યા કે આ ભેટ મારા માટે ભેટ લઈ આવ્યા છો તમે તો કે આ દુશ્મનની દીકરી છે દુશ્મનની હાર થઈને એની દીકરીને પકડીને તમારા માટે લઈ આવ્યા છે તમારો જન્મદિવસ છે એટલે તમને ભેટ આપી છે શિવાજી આમ દીકરી આમ જોઈ રહ્યા એટલે બુરખામાં દીકરી હતી મુસલમાનની દીકરી એને બુરખો હટાડી લીધો અને એમ કીધું કે મેં એવું સાંભળ્યું છે કે શિવો કોઈ દી પરસ્ત્રીની સામે જોવે નહીં અને તમે મારા સામે જોઈ રહ્યા છો ત્યાં શિવાજી એટલો જવાબ દીધો હતો કે હું બેન તારા સામે એટલે જોઉં છું કે તને પરમાત્માએ ખુદાએ જે રૂપ આપ્યું છે એવું રૂપ મારી માં જીજાબાઈનું હોત તો હું કેટલો રૂપાળો હતો એટલા માટે તારા સામે જોઉં છું બીજી વાર મને જન્મ મળે તો તારી તારે કોઠે મારે અવતરવું છે આ જે મળે છે એ માના કોઠામાંથી મળે છે ચારિત્રની પણ આ પૂજા થઈ છે એક દિવસ બારવટી આવા હતા બેનું દીકરીની આબરૂ સલામત હતી ભારતમાં હું વિજ્ઞાનની ના નથી પાડતો હું શિક્ષણની ભણવાની ના નથી પાડતો ખૂબ ભણજો પણ આપણી પરંપરા જે ભારતની છે એ બારવટિયાની પાસે આપણી દીકરીની આબરૂ તેથી સલામત હતી આજ અમુક અમુક બાવાઓના આશ્રમમાં નથી એટલે આવી રાયડું નાખીને વાતો કરવી પડે છે અમુક અમુક સાધુ આજ પણ આ ધરતીમાં આવ્યા છે કે જેના તપથી આ સૂરજ ઉગે છે અને વરસાદ થાય છે અને અમુક એવાય છે કે ભારતનું 25 અસ્તિત્વ ખોઈ નાખ્યું છે એટલા માટે આ વાતો કરવી પડે ક્યાંક વંદે માતરમનું ગીત ચાલે ક્યાંક માતાના મૂળ બેટા ઉખાડે દગાબાજ ખોટી ઠરી રાજદારી હવે એક તારો ભરૂસો મુરારી જુઓ પ્રજાને કેવી ઉલ્લુ બનાવી વેચ્યા બોર એને તરબૂજ બતાવી અને નચાવી રહ્યા માકડાને મદારી હવે એક તારો ભરૂસો મુરારી ક્યાંક દર્શનના દામ દેવા પડે છે છતાંય ધર્મના ધામ કહેવા પડે છે એમાં નહીં કોઈ દેવ નહીં પૂજારી હવે હવે એક તારો ભરૂસો મુરારી આ ભારત વર્ષ છે આ હિન્દુસ્તાન છે આ આર્યવ્રત છે એની વાતો આગળ ઉપર આપણે કરીશું પણ અત્યારે બજરંગદાસ બાપાની